શ્રીકૃષ્ણ બાળમિત્રો આજે આપણે ગુજરાતી કરીશું. તમે ગુજરાતીની છબડી કાઢો. ચાલો એમાં પાના નંબર 60 કાઢવાનું છે. છબડીને મીંડે 60 બરાબર. ચાલો એમાં શ્રુત લેખન આપ્યું છે આપણે, શ્રુત લેખન કરીશું બરાબર. ચાલો ગુજરાતીની છબડી કાઢો બાળમિત્રો. તમે ગુજરાતીની ચોપડી કાઢીને પહેલાં તારીખ લખી દો. કઈ તારીખ? 14. ચાલો લખો. ચૌદ 10 બરાબર. 14 તારીખ અને 10મો મહિનો બરાબર. ચાલો હવે એમાં શું આપ્યું છે જુઓ તો, શ્રુત લેખન. શું આપ્યું છે? શ્રુત લેખન. દેખાય છે તમને? શ્રુત લેખન એટલે શિક્ષક શબ્દ બોલે અને બાળક જાતે લખે બરાબર. શિક્ષક શબ્દ બોલશે અને તમારે લખવાનું એવું છે બરાબર. ચાલો પણ હું તમને અહીંયા શીખવાડું છું. ચાલો પહેલાં શું આપ્યું છે? ફળ. એટલે આપણે લખીશું ફળ બરાબર. પછી શું આપ્યું છે? કણ. કણ સાથે બોલો, કણ. કણ પછી શું આપ્યું છે? જપ. જપ સાથે બોલો, જપ. પછી શું છે? સ ઢ. સ ઢ બરાબર. પછી શું છે? રજ. લખો ચાલો, રજ સાથે બોલો, રજ. પછી ગઢ સાથે બોલો, ગઢ. સાથે કેવી રીતે બોલવાનું? ગઢ બરાબર. ગઢ ગઢ. પછી ન સ. ચાલો લખો તમે, ન સ સાથે બોલો, નસ. પછી રથ. ર થ સાથે બોલો, રથ. પછી યજ્ઞ. યજ્ઞ બરાબર. યજ્ઞ. પછી મણ. પછી સાથે બોલો, મ. મણ બરાબર. વ ય. ચાલો લખો, વ ય. સાથે કેવી રીતે બોલવાનું? વય. પછી શું છે? જ વ સાથે બોલો, જવ. થઈ ગયા બરાબર? શબ્દ લખાઈ ગયા, સમજ પડી ને તમને? ચાલો હવે આપણે સ્વર લખીશું. જો અહીંયા આપેલા છે, પહેલાં ટપકા જોડી દઈએ. અ અજગરનો અ. શાનો છે? અ અજગરનો અ. પછી અનેકાનો આ બરાબર. ઈ ઈયરનો ઈ. ઢોળો. પછી ઈ ઈસનો ઈ. ઉત્તરાયણનો ઉ બરાબર. ચાલો હવે આપણે નીચે લખીશું. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. હવે અનેકાનો આ. અનેકાનો આ. અનેકાનો આ. અનેકાનો આ. પછી ઈ ઈયરનો ઈ. ઈયરનો ઈ. ઈયરનો ઈ. ઈસનો ઈ. ઈસનો ઈ. ઈસનો ઈ બરાબર. પછી ઉત્તરાયણનો ઉ. ઉત્તરાયણનો ઉ. ઉત્તરાયણનો. ચાલો હવે ખાનાપૂર્તિ કરવાની. અ અજગરનો અ. પછી શું આવે? અનિકાનો આ. ઈ ઈયરનો ઈ. ઈસનો ઈ. ને ઉ ઉત્તરાયણનો ઉ બરાબર. બાળમિત્રો આવી જ રીતે સામેનું પેજ પાના નંબર 61 તમારે આ જાતે કરવાનું છે. શ્રુત લેખન અને સ્વર જોઈને લખવાના છે અને સ્વરની ખાનાપૂર્તિ કરવાની છે.